ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો શ્રી વેરનાથ યુવક મંડળ અને ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા બે દિવસ માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વેલનાથ યુવક મંડળ અને ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા બે દિવસ માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો અને 10 ટીમોમાં સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજના ક્રિકેટરોએ ભાગ લીધો હતો. સુરત ચુવાડિયા ઠાકોર સમાજ છેલ્લા 18 વર્ષથી આ રીતે ક્રિકેટનું આયોજન કરતું આવ્યું છે. સમાજના પ્રમુખ વલ્લભભાઈ, અર્જનભાઈ સહિતના અનેક લોકોએ આ ક્રિકેટ મેચને સફળતા આપવા માટે મહેનત કરી હતી. ફાઇનલ વરાછાના જલક્રાંતિ મેદાનમાં રમાઈ રહેલ, જેમાં શ્રી વેલનાથ રામરાજ્ય ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય થયો હતો અને ટ્રોફી એનાયત કરાઈ હતી. ભાઈ ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા આજે ફાઇનલ ને સેમિફાઇનલ જે મેચનો ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે. કેટલી ટીમો ભાગ લઈ રહી છે? આજે 24 ટીમ ભાગ લઈ રહી છે. કેટલા દિવસે મેચનું આયોજન હતું? આપણે 2 દિવસનું મેચનું આયોજન છે. આજે અત્યારે સેમિફાઇનલ ચાલી રહી છે. આ સેમિફાઇનલ ચાલી રહી છે. અને ફાઇનલ કેટલા વાગ્યાનો સમય છે? ફાઇનલ 5:30 સમય છે. શું ઇનામમાં આપશો? જ્યારે અમારી આ ટુર્નામેન્ટ ચાલે છે, કોઈ ઇનામની અપેક્ષા નથી. અમારી સામાજિક સંગઠન માટેની આ ટુર્નામેન્ટ છે, તો અમે અમારા ધર્મગુરુ એવા વેરનાથ બાપુના જે ફોટાવાળી અમે ટ્રોફી આપી છે, એ ટ્રોફી માટે અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકાઓમાંથી ખેલાડી આવે છે અને અમારી આ ટુર્નામેન્ટ સામાજિક મેચ છે, સામાજિક સંગઠન માટે, કે જેથી આગામી દિવસોની અંદર અમારા યુવાનો એ પ્રકારના તૈયાર થઈ રહ્યા છે કે આગળ જતાં અમારે ગુજરાતના તાલુકા જિલ્લાઓની અંદર સામાજિક પુષ્કર્ષ માટે કોઈ પણ અમારે મિટિંગો કરવાની થાય તો આ અમારે ટીમનું નથી, આ અમારા સમાજનું સૈન્ય છે. તો ગમે ત્યાં અમે કોઈ પણ સમયે મિટિંગ કરી શકીએ, એનું આયોજન કરી શકીએ. અને આવનારા દિવસોમાં હવે અમને એવું લાગી રહ્યું છે કે હવે મિટિંગનો દોર ચાલુ કરવો પડશે અને ટૂંક સમયની અંદર કાંઈક. અર્જનભાઈ નારાયણભાઈ વાઘેલા. અર્જનભાઈ, તમે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત થયા છો, શું કહો છો? હું સુરત વેલનાથ યુવક મંડળના ટ્રસ્ટી છું અને અમે અવારનવાર, જેમ વલ્લભભાઈ અમારા સમાજના પ્રમુખ છે, જેમ વલ્લભભાઈ કીધું એમ આ અમારો સૈન્ય દળ છે. અમે આવા કાર્યક્રમો કરી અને અમારો સમાજ એકત્રિત કરીએ છીએ અને આગલા કાર્યક્રમ આગલા વખતે અમે કોઈ પણ મેસેજ, જેમ વલ્લભભાઈ કીધું એમ કે અમે કોઈ પણ વ્યક્તિને અમારો આ સંગઠન રીતે કોઈ મિટિંગો કરશું અને કાંઈક નવો સંકેત વલ્લભભાઈ કહે છે એ પ્રમાણે અમે આપશું. ઓકે. તમે જ્યારે નાના હશો ત્યારે તમે ક્રિકેટ અત્યારે કદાચ રમતા હશો? શું કહો છો સમાજ માટે? સમાજ માટે અમારી માટે સ્પેશિયલ આવડો આ 18મું ક્રિકેટ ટુર્નામેન્ટ છે ને સંગઠન લક્ષી અમારા કામ છે ને આ રીતના અમેશ માટે. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.